નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે મહિમા ત્રિવેદી. આપણે ડેઇલી નવા નવા વિષય પર વાતચીત કરતા હોઈએ છીએ અને આપણે આગળ પણ સ્પોર્ટ્સને લગતી એટલે કે ચેસને લગતી વાત કરી છે. પરંતુ તેમાં આપણે વાત કરી હતી કે ચેસ કેવી રીતે રમવામાં આવે છે. આપણે જે બધી ગેમ્સ જોઈએ છે તેમાં ચેસ એવું કહેવાય છે કે બુદ્ધિશાળી લોકોનું કામ છે, એટલે કે બુદ્ધિનો બહુ ઉપયોગ થાય છે તેમાં. જેવા તેવા લોકો એને રમી ના શકે અથવા જજમેન્ટ પણ ના આપી શકે. આજે આપણી સાથે તેવા જ એક વિદ્યાર્થી જોડાઈ ગયા છે જે નાની ઉંમરના છે પરંતુ ઘણા સમયથી ચેસમાં સક્રિય છે અને ઘણી મોટી સિદ્ધિ, ઘણી સિદ્ધિઓ તેમણે પોતાના લેવલની હાંસલ પણ કરી છે. તો આપણી સાથે જોડાઈ ગયા છે જીહાન શાહ. નમસ્કાર જીહાન, તમારું સ્વાગત છે. અને તેમના મમ્મી પણ જોડાઈ ગયા છે, જીનાલી શાહ. નમસ્કાર મેડમ, આપનું સ્વાગત છે. જીહાન, પહેલા તો આપણે દર્શક મિત્રોને આપણો પરિચય આપીશું કે આપ કયા ધોરણમાં ભણો છો, કઈ સ્કૂલમાંથી અભ્યાસ કરો છો અને ચેસ આપ કેટલા સમયથી રમી રહ્યા છો તે વિશે અમારા દર્શક મિત્રોને જણાવશો. મારું નામ જીયાન શાહ છે, હું 13 યર્સનો છું અને 8 સ્ટાન્ડર્ડમાં ભણું છું. મારી સ્કૂલનું નામ છે ઉમરીગર SDRUMS. જી, અને તમે કેટલા સમયથી ચેસ રમી રહ્યા છો? હું 3 વર્ષથી ચેસ રમી રહ્યો છું. 2019માં મેં ચાલુ કર્યું હતું અને પછી વચ્ચે કોરોનાના લીધે થોડુંક બ્રેક હતું, પણ હું ઓનલાઈન પ્રેક્ટિસ કરતો હતો. કોરોનાના લીધે તો આખું વિશ્વ બ્રેકમાં આવી ગયું હતું એટલે આની કોઈ ચિંતા નથી. ઓકે મેમ, આપની વાત કરીએ તો આપ મધર છો જીહાન, એટલે આપનું ઘણું યોગદાન છે જીહાનને આગળ પહોંચાડવામાં. પણ આપનો પરિચય આપશો કે આપ હાઉસવાઈફ છો કે કોઈ વર્ક સાથે જોડાયેલા છો? હું છું, ઇવેન્ટનું મેનેજમેન્ટનું કામ કરું છું, એક્ઝિબિશન ઇવેન્ટ કરું છું. જી બિલકુલ. અને સાથે છોકરાઓ માટે બી ટાઈમ કાઢું છું એઝ અ મધર. બિલકુલ, એ તો દરેક મધર ક્યાંક ને ક્યાંક છોકરાઓની આગળ કે પાછળ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમનો સફળતામાં હાથ હોય જ છે. બિલકુલ જીહાન, આપણે આગળ વાત કરીએ તો આપે જેમ આગળ વાતચીતમાં કહ્યું હતું કે આપની સ્કૂલનો ખૂબ સારો સપોર્ટ છે આપને આગળ સુધી પહોંચાડવામાં, તો સ્કૂલ વિશે થોડા બે શબ્દો કહેશો કે સ્કૂલ કઈ રીતે આપને સપોર્ટ આપે છે? સ્કૂલ એટલે એક્ઝામ કે કયો હોય તો એ લોકો તરત પરમિશન આપે, ક્યારે ના નથી પાડતા. કે સ્પોર્ટ્સમાં આગળ જાય તો સ્કૂલ ના નથી પાડતી, પરમિશન એ લોકો આપી દે કે એક્ઝામ નહીં આપે તો બી ચાલે. અચ્છા, બિલકુલ, ખૂબ સારી વાત કહેવાય. આ પરથી ઘણા બધાએ પ્રેરણા મેળવવી જોઈએ કે સ્કૂલ જો બાળકને સપોર્ટ કરે તો તેને આગળ વધવાની ખૂબ પ્રેરણા મળે છે. બિલકુલ જીહાન, આપ આગળ એ વાત કરશો કે કેટલા ટાઈમથી ચેસમાં સક્રિય છો એ તો આપે કીધું 2019થી, પરંતુ આપે કેટલા મેડલ્સ, આપને કેટલા રેન્ક પ્રાપ્ત થયા છે આટલી નાની ઉંમરમાં તે વિશે જણાવશો. હા, એટલે મેં 2019માં પહેલી ટુર્નામેન્ટ રમી હતી ત્યારે થોડોક મારો રેન્ક પાછળ આવ્યો હતો અને પછી મેં એટલે મારી પાસે હમણાં 21 ટ્રોફી હશે અને 5-6 મેડલ્સ હશે. અરે વાહ, ખૂબ સરસ વાત છે. અને છેલ્લા લગભગ આપણે કહી શકીએ કે 3-3.5 વર્ષથી આપ ચેસમાં સક્રિય છો. હા, ઓકે. બીજી એક વાત આપને ખાસ પૂછવી છે કે કોઈ પણ રમત હોય, આપણે મોટા ભાગે જોતા હોય છે કે કોઈ મોટું માણસ બને, મહાન માણસ, એની આપણે બુક વાંચીએ તો તેને કોઈ પણ વસ્તુમાંથી પ્રેરણા મળી હોય છે, તો તમને ચેસ રમવાની પ્રેરણા કેવી રીતે મળી? એટલે એમાં હતું કે મારે એક્ટિવિટીના પ્રમાણે મારે ચેસ રમવું હતું, તો હું એક દિવસ આમ ચેસ લઈને બેઠો હતો તો મને આમ અંદરથી ઈચ્છા થઈ કે ચેસનું કંઈક હું વિશે જાણું એના વિશે. તો પછી મેં એક એકેડમી જોઈન કરી હતી, ચેસી સ્કૂલ કરીને છે, અને એના કોચ છે બે સર છે, હેનિલ સર અને ધવલ સર. તેમના પાસેથી મેં 2019માં એમને પાસેથી કોચિંગ ચાલુ કર્યું. બિલકુલ, ખૂબ સરસ. પહેલા એઝ અ એક્ટિવિટી તરીકે જોઈન કર્યું હતું ને બાદમાં તમને ખૂબ એમાં રસ પડ્યો એટલે આગળ વધ્યા. બિલકુલ, આપણે સુરતની વાત કરીએ તો સુરતમાં આપ કોની પાસે ચેસ ખાસ વધારે સમય માટે શીખ્યા છો? સુરતમાં મારા હમણાંના સર છે નિર્મલ સર કરીને, એમની પાસે વધારે શીખું છું. બિલકુલ, અને અમદાવાદના જોય સર છે એમની પાસે. બિલકુલ મેમ, હું આપને પૂછીશ કે મોટા ભાગના કેસમાં મા બાપનું બહુ યોગદાન હોય છે, તેમાં ખાસ કરીને માતાનું વધારે હોય છે, કેમ કે ઘર પણ સાચવવાનું હોય છે અને છોકરાઓના જે એમ્બિશન્સ હોય છે પણ પૂરા કરવાના હોય છે. તો આપનું યોગદાન અમને જણાવશો જીહાનના ચેસ પાછળ કે એની માટે સારો ટાઈમ આપવો પડે છે. ટુર્નામેન્ટ હોય તો ત્યાં જવું પડે છે, 8-10 દિવસ સ્ટે કરવું પડે છે, તો ફેમિલીમાં બી હોય એ બધું મેનેજ કરવાનું, સાથે ઇવેન્ટનું કરું તો એ બી મેનેજ કરું છું અને જીહાન સાથે બી કરું છું, કે કારણ કે એને એઝ અ આપણે ફેમિલીનો સપોર્ટ મળી રહે પેલો છે ઇમ્પોર્ટન્ટ. અને આપ એક વર્કિંગ વુમન છો એટલે સાથે સાથે આપે ઘર સંભાળવાનું, પોતાનું વર્ક સંભાળવાનું, બાળકો સંભાળવાનું ખૂબ સરસ આપે મેનેજ કર્યું છે.
જીહાન, આપણે કોઈ પણ વસ્તુ શીખીએ તો મોટા ભાગે છોકરાઓની વાત કરીએ તો ક્રિકેટમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે કે ક્રિકેટ જ, તો એ લોકો ક્રિકેટરોનું ઘણું આપણે એવું ઘણા એ લોકોના આપણે ઇન્ટરવ્યુઝ જોયા છે કે એ લોકો એવું કહેતા હોય છે કે ક્રિકેટથી મારા જીવનમાં આ બદલાવ આવ્યો છે, મેં આટલું બધું શીખ્યું છે, આટલા સ્ટેજ પર પહોંચ્યો છું. તો તેવી રીતે ચેસથી આપના જીવનમાં પોતાના પર્સનલ જીવનમાં શું બદલાવ આવ્યો છે? એટલે જ્યારે મેં ચેસ ચાલુ કર્યું હતું એની પહેલાં મારું સ્ટડીઝ થોડુંક ઓકે હતું, ને પછી માઇન્ડ એમાં કોન્સન્ટ્રેશન વધી ગયું સ્ટડીઝમાં ને એવું બધું થયું, પછી સેલ્ફ કોન્ફિડન્સ વધ્યો, પછી સ્ટેજ ફિયર દૂર થયું હશે. કારણ કે ઘણા બધા આપણે કોઈ વાર સ્ટેજ પર બેઠા નથી હોતા, આપણી પાસે ઓડિયન્સ નથી હોતી, તો તેના પણ ઘણો ફરક પડ્યો હશે. ખૂબ સરસ વાત કરી. અને ચેસમાં આપણે વાત કરી કે કોન્સન્ટ્રેશન, તો એ તો આપણને ખબર છે. આપણે ગયા એપિસોડમાં પણ ચેસમાં જોયું હતું કે જો થોડું પણ ધ્યાન ભટકે છે ચેસમાં, એટલે પછી તમે બિલકુલ કોઈ દાવ રમી નથી શકતા. આપણે આગળ વાત કરીએ કે જીહાન, આપે ચેસમાં તો કીધું કે આપની પાસે આટલી બધી ટ્રોફીઝ છે, આટલું બધું આપ મેડલ જીત્યા છો, તો આગળનો આપનો ગોલ શું છે? કે ચેસમાં જ આગળ વધવું છે કે પછી આપણે ચેસમાંથી બીજી કોઈ ગેમમાં જવું છે? ના, મારે ચેસમાં જ આગળ વધવું છે. અને હમણાં મારે રિસન્ટમાં અંડર 13 નેશનલ્સ આવવાની છે, તો એમાં મારે વધારે ફોકસ કરવું છે કે અંડર 13 નેશનલ્સમાં ચેમ્પિયન બનવું. અરે વાહ, ખૂબ સરસ વાત છે. તો ક્યારે આવવાની છે અંડર 13? અંડર 13 નેશનલ્સ ડિસેમ્બરમાં છે, એટલે એની માટે હમણાં પ્રેક્ટિસ કરવી પડે છે, પ્રેપરેશન ચાલુ હશે. તો તમે દિવસમાં કેટલો સમય ચેસને આપવો પડે? ઘણા સામાન્ય બાળકો હોય છે, ગરીબ ઘરના બી કહી શકીએ, તો તે લોકો ચેસ રમતા નથી, એ લોકો પાસે કઈ અવેલેબલ નથી હોતું, તે લોકો જોવામાં પણ બહુ ઇન્ટરેસ્ટ હોય છે. તો તેવા બાળકોને આપ શું કહેશો કે ચેસમાં રમવા માટે એના પ્રથમ પગથિયું શું કહી શકાય, એના માટે શું કરવું જોઈએ? એટલે પહેલી વાત તો એ છે કે બેઝિક શીખવું પડે પહેલાં ચેસમાં, કે ચેસનું જાણકારી થોડીક મેળવી પડે, પછી એ લોકો ક્લાસ કરી શકે એવું થાય. પહેલાં એ લોકો જોવે, પછી એ લોકો ટ્રાય કરે. હું આપને પૂછું કે કોઈ ગરીબ બાળક છે, તે કોઈ કોચિંગ જોઈન ન કરી શકે, તો એ ઓનલાઈન જોઈને એ શીખી શકે કે કેમ? એટલે યુટ્યુબમાં જોઈને એ લોકો શીખી શકે, પછી સરકાર થોડીક મદદ કરે લોકોને ચેસ માટેનું. બિલકુલ. તો એ સરકાર કોઈ મદદ કરે એવું કોઈ આપને ધ્યાનમાં છે? મેમ, આપના કોઈ ધ્યાનમાં છે? હા જી, અત્યારે રિસન્ટલી એ લોકો થાય છે સીઈઓ કરીને છે, જેમાં સ્કોલરશીપ મળે છે છોકરાઓને આગળ વધે. એમાં મંથલી લગભગ ચાઇલ્ડને પર મંથના 5000 અરાઉન્ડ સમથિંગ 1 યર માટે મળે છે. જી, એ રીતનું છે. એટલે આવી સ્પોન્સરશીપો બી અલગ અલગ મળતી હોય છે. ખૂબ સરસ. એટલે કોઈ ગરીબ બાળક હોય, સામાન્ય વર્ગથી બિલોંગ કરતું હોય, તો આવી રીતે સરકાર મદદ કરે છે, તેનાથી પણ આગળ વધી શકે છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. જી હા, અને એક અગત્યની વાત આપને પૂછીશ કે મમ્મીનું યોગદાન આપણે જાણી લીધું, પણ પૂરા પરિવારનું યોગદાન આપ જણાવશો કે આપને આગળ વધવામાં આપના મમ્મી હોય, પપ્પા હોય, ભાઈ બહેન, તેમનું યોગદાન કેટલું છે? એટલે પહેલા જ્યારે મેં ચેસ સ્ટાર્ટ કર્યું ત્યારે ખબર નહોતી કે આટલો હું આગળ જઈશ, એટલે ત્યારે કઈ હતું નહીં. પણ હમણાં રિસન્ટમાં મારે મહિનામાં 1-2 ટુર્નામેન્ટ તો આમ રમવાની જ હોય, એટલે ઘરની બહાર એટલે આમ જવું તો પડે જ, 10-10 દિવસ આમાં જવું પડે. તો પપ્પા અને ભાઈને થોડુંક પ્રોબ્લેમ થાય, પણ એ લોકો મેનેજ મારા માટે કરી લે છે. બિલકુલ, ખૂબ સરસ. કેમ કે પોતાનો પણ બિઝનેસ હોય ને, તેમાં પણ મેનેજ કરવાનું હોય, એટલે ખૂબ સરસ વાત કરી. આપણે સુરતની વાત કરીએ તો સુરતમાં આપને ચેસમાં કેવું લાગી રહ્યું છે, એટલે કે સુરતમાં સ્કોપ કેટલા પ્રમાણમાં છે? સુરતમાં હમણાં રિસન્ટમાં હવે એ લોકો સુરત ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશનની ટીમ છે, આખી બહુ સારી એવી ટીમ છે. એ લોકો હમણાં બહુ મહેનત કરી રહી છે કે ઇન્ટરનેશનલ બધી ટુર્નામેન્ટ સુરતમાં થઈ શકે. બિલકુલ, ખૂબ સરસ. એવા કોઈ આપ નામ જણાવશો કે ચેસમાં જો આગળ વધવું હોય તો તેમનો સપોર્ટ ખૂબ સારા પ્રમાણમાં મળતો હોય? હમણાં ભાવે સર કરીને છે, ગુજરાત માટે બહુ હેલ્પફુલ છે. અને હમણાં AICF કરીને ચેસની વેબસાઇટ છે, તો એમના એ પ્રેસિડેન્ટ છે હમણાં, તો એને એ અમદાવાદ ગુજરાતના છે, તો એ લોકો ચેસ માટે બહુ હેલ્પ કરે છે. ખૂબ સરસ. ભાવેશભાઈનું નામ તો આપણે ગયા એપિસોડમાં પણ જોયું હતું કે તે ચેસ બાબતે ખૂબ સક્રિય છે, અને જે બાળકોને ચેસમાં ખૂબ રસ છે અને તેઓ ખરેખર હોશિયાર છે, તે લોકોને ખૂબ મદદ પણ કરે છે.
આપણે આગળ વાત કરીએ કે આગળ જઈને આપને એવું ખરું કે અત્યારે જે બધું આપણે દરરોજ ન્યૂઝમાં જોઈએ છે કે ઇન્ડિયાને આટલા ગોલ્ડ મેડલ મળ્યા, આટલા બ્રોન્ઝ મેડલ મળ્યા, આટલા સિલ્વર મેડલ મળ્યા અને ગોલ્ડ મેડલનો તો વર્ષા થઈ ગઈ છે એવું કહી શકાય, બહુ બધા ગોલ્ડ મેડલ મળ્યા છે. તો આપને એવી ઈચ્છા ખરી કે આગળ જઈને ચેસમાં પણ આપણે ટોપ પર પહોંચીએ અને દેશનું નામ રોશન કરીએ? એવી ઈચ્છા છે, એટલે જ હમણાં હું પ્રેક્ટિસ ને વધારે કરું ને હમણાં રિસન્ટમાં ઓલિમ્પિયાડ ચાલુ છે તો એમાં ઇન્ડિયા હમણાં બહુ સારું કરે છે અને એમ એનથી જ મને ઇન્સ્પિરેશન બન્યું કે થોડુંક હું એમાં જઈને આગળ થોડુંક કરું. બિલકુલ, ખૂબ સરસ. ઓલિમ્પિયાડમાં એટલે હમણાં વર્લ્ડ ચેસ ઓલિમ્પિયાડ જે 44 ચેન્નઈમાં શરૂ છે અત્યારે જે યોજવામાં આવ્યું અને હાલ પણ શરૂ છે તેમાં આપે ભાગ લીધો હતો? જોવા ગયા હતા. અચ્છા, કેવો રહ્યો આપનો અનુભવ? અનુભવ બહુ સારો હતો. તો ત્યાં બધા અલગ અલગ દેશમાંથી બધા પ્લેયરો રમવા આવ્યા હતા ટીમ બનાવીને અને ત્યાં બી આપણા ભાવેશર મેં હતા અને એક પ્રશાંત સર કરીને હતા તો એ બે ગુજરાતના પ્લેયર્સ માટે બહુ હેલ્પ કરી છે કે વિશ્વનાથન આનંદને મળાય, ભાઈ કાર્લસનને મળે, એવા મોટા મોટા પ્લેયરોને મળી શકાય એવું એ લોકોએ કર્યું હતું કે ગુજરાતના પ્લેયર મળી શકે એ લોકો. અરે વાહ, ખૂબ સરસ કે આટલા મોટા સ્ટેજ પર જઈને જ્યાં વર્લ્ડના લોકો આવ્યા હોય અને આપણા ગુજરાતીઓને મોટા મોટા જે વિશ્વનાથ આનંદ કહેવાય છે જે ટોપ સેલિબ્રિટીમાં આવે છે ચેસમાં તેમને પણ ઝડપથી મળી શકાય, ખૂબ સરસ વાત કરી. મેમ, આપને હું પ્રશ્ન એ પૂછીશ કે આપણે નિર્મલ સરની વાત કરી કે તે આપણે સુરતમાં જીહાનનું ખૂબ સારું યોગદાન, તેમની સાથે પણ આપણે 2-5 મિનિટનો વાર્તાલાપ કરીશું, પણ આપ શું કહેશો કે આપને શું લાગે છે કે જીહાન ચેસમાં ક્યાં સુધી આગળ વધશે? જીહાનનું એમ્બિશન તો છે કે મારે વર્લ્ડ ચેમ્પિયન બનવું છે. એમાં સૌથી ફાળો તો આપણા અહીંયા સુરતના કોચિસ છે, ધવલ સર છે. એનું જીહાનનું એકચ્યુઅલી અમે લોકો એવી રીતનું સારું સેટિંગ હતું કે એનું બિગનર ત્યાંથી હતું, પછી એન્ડ ગેમ મિડલ ગેમ માટે, એન્ડ ગેમ માટે કેતન સર છે અને મિડલ ગેમ માટે નિર્મલ સર છે, જે બધા કોચિસનો સારો સપોર્ટ છે. અને એન્ડ એ બી છે કે ભાઈ આપણે સુરત ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન છે એની આખી ટીમ બી બહુ હેલ્પફુલ છે. અને મેઇન તો કે ભાવેશ સર આપણે જે ગુજરાતના છે સ્ટેટ એસોસિએશનના છે એમનો પૂરેપૂરો સપોર્ટ છે અને અમદાવાદ એનું કોચિંગ ચાલુ છે જોઈ સર, એનો બી એટલો સપોર્ટ મળે છે એટલે કદાચ એનું એમ્બિશન પૂરું કરી શકશે. ખૂબ સરસ વાત છે. અને આપના પાસેથી હું મારા દર્શક મિત્રો જે માતા પિતા હોય તેમના બાળકોને પણ ચેસમાં કે ગમે તે કોઈ પણ બેડમિન્ટન હોય કે હોકી હોય કે ગમે તેમાં ઇન્ટરેસ્ટ હોય તો તેમાં આગળ વધવું જોઈએ તે વિશે આપ અમારા દર્શક મિત્રોને કોઈ સંદેશો આપશો? છોકરાઓને આગળ લાવવા માટે પેરેન્ટ્સનો હોય છે એટલે બને એટલું હોય, કોઈ બી એક તમે સ્પોર્ટ્સમાં હોય છોકરાઓ તો એને સપોર્ટ કરો. એનો આપણો પેરેન્ટ્સનો સપોર્ટ એના માટે છે કે જરૂરી કે એ આગળ આવશે. એટલે આજે છોકરાઓને એની બેનિફિટ બી ઘણો છે આજે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. એટલે ઘણા માતા પિતાને એવું ફોર્સ હોય છે કે મારું બાળક ફક્ત ભણવામાં જ આગળ વધે તેવું ન રાખતા કોઈ પણ એક્ટિવિટીમાં આગળ વધી શકે છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. અને આપ પણ આપનો કિંમતી સમય આપીને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણી સાથે જોડાયા છે રિસેન્ટમાં અંડર 13 સ્ટેટ ચેમ્પિયન જીહાન શાહ અને તેમના કોચ, તેમના શિક્ષક ગુરુ આપણી સાથે નિર્મલ સર બારડોલીવાળા જોડાયા છે. નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. આપણે વાત કરીએ કે જીહાન આપ હમણાં અંડર 19 ગયા હતા રમવા માટે, તો ત્યાં આપનો અનુભવ જણાવશો? તો અંડર 19 નેશનલ હતી મહારાષ્ટ્રમાં, તો ત્યાં બધા ટોપ પ્લેયર્સ આવતા હતા રમવા અને ત્યાં બહુ સરસ ટુર્નામેન્ટ હતી, બધા હાર્ડ પ્લેયર્સ હતા. તો એમાં મેં એક ઇન્ટરનેશનલ માસ્ટર હતું, IEM કહેવાય, ટાઇટલ હતો એ, તો એને મેં હરાવ્યો હતો ત્યાં અને ત્યાંથી મારો આમ એક્સપિરિયન્સ સારો થવા માંડ્યો હતો. ખૂબ સરસ. એટલે આપણા સુરતના વિદ્યાર્થીઓ ગુજરાતમાં, સુરતના વિદ્યાર્થીઓ એટલે આગળ પહોંચી શકે છે આપણને ઘણી વાર ખબર પણ નથી હોતી, એટલે આપણે આ માધ્યમથી લોકો સુધી વાત પહોંચાડીએ છીએ કે આપ પણ ઘણી બધી એવી એક્ટિવિટીઝ છે જેમાં આપ આગળ વધી શકો છો, કરિયર બનાવી શકો છો. નિર્મલ સર, હું આપને પૂછીશ કે જીહાન જ્યારે પહેલી વાર આપની પાસે શીખવા આવ્યા, ટ્રેનિંગ લેવા આવ્યા ચેસની કોચિંગની, ત્યારે આપને શું લાગતું હતું કે જીહાનનું ચેસમાં કેટલું આગળ વધી શકે તેમ છે? જીહાનનું કોન્સન્ટ્રેશન લેવલ ઘણું સારું હતું. જ્યારે એ બેઝિક લેવલથી ઇન્ટરમિડિયેટ લેવલ તરફ શીખવા માટે આવ્યા અને જ્યારે એમને કોચ ધવલભાઈ શાહે જે ગાઈડન્સ આપ્યું કે તમે નિર્મલ સર પાસેથી ઇન્ટરમિડિયેટ લેવલ અને કેતન સર પાસેથી એન્ડ ગેમ માટેની પ્રિપેરેશન કરો, તો ત્યારે અમે નોર્મલી એવું શોધતા હતા કે સુરતમાં હજુ સારું ટેલેન્ટ ક્યાંથી આવી શકે અને કેવી રીતે અમે વધારે સપોર્ટ કરી શકીએ ચેસ પ્લેયર્સને. તો જીહાને એ બધી જ રીતની મહેનત
પૂરી કરી છે અને કોચિસની મહેનત તો હોય જ છે, પણ સાથે સાથે સ્ટુડન્ટ્સની મહેનત એટલી સારી હોય તો જ આ વસ્તુ પોસિબલ બને છે કે તમે સ્ટેટ ચેમ્પિયન બની શકો, નેશનલમાં પરફોર્મ કરી શકો, પ્લસ ગવર્મેન્ટ સપોર્ટ ગુજરાતમાં ભાવેશભાઈ પટેલ અને એમનો ઘણો બધો સારો રહ્યો છે. બિલકુલ. નિર્મલ સર, આપ થોડી ભાવેશભાઈ વિશે થોડી અમને જાણકારી આપશો જેથી અમારા દર્શક મિત્રોને પણ થોડી જાણકારી મળી રહે. એકચ્યુઅલી ભાવેશભાઈ પટેલ જે છે તે ગુજરાતમાં ચેસનું ડેવલપમેન્ટ માટે ઘણી સારી મહેનત કરી રહ્યા છે. ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનની ટીમ અને ભાવેશભાઈ પટેલ પણ, અને 44 ચેસ ઓલિમ્પિયાડ જે અત્યારે ઇન્ડિયામાં રમાઈ રહેલી છે, તો મેઇન સપોર્ટ જે છે ઇન્ડિયામાં તેમણે ભાવેશભાઈ પટેલનો રહ્યો છે, વધારે સારો સપોર્ટ રહ્યો છે. અને એમણે ગુજરાતને આગળ વધારવા માટે ઘણી બધી ઇન્ટરનેશનલ ટૂરના ઇવેન્ટ બી ગુજરાતમાં કરી છે જેથી છોકરાઓ ઇન્સ્પાયર થાય અને આગળ વધી શકે. જેમ કે અત્યારે COEની વાત કરી હતી કે એક્સિલન્સિયા એટલે જે મિડલ ક્લાસ લોકો હોય અને જેમને એવું છે કે મારો છોકરો વધારે સારું પરફોર્મન્સ કરી શકે છે પણ ફાઇનાન્શિયલી સપોર્ટ નથી મળતો, તો એવી રીતે પણ ભાવેશભાઈ જો ટેલેન્ટેડ છોકરા હોય એને સપોર્ટ કરે છે એવી રીતે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. તો જીહાન, આપ જણાવશો કે હવે આપે આગળ વિચાર્યું છે કે હું ચેસમાં ઘણો આગળ વધીશ, પરંતુ કયા લેવલ સુધી વધવું છે? હમણાં તો ઓલિમ્પિકનો કોઈ વિચાર છે કે ઓલિમ્પિકમાં જવું છે? હા, એટલે હમણાં તો એ ટાર્ગેટ છે કે ધીમે ધીમે આગળ જવા છે. એક સાથે તો જવા છે નહીં, એટલે ધીમે ધીમે કરીને પહેલાં નેશનલ ચેમ્પિયન બનવું છે, પછી મારે પરફોર્મન્સ મારું હજી વધારે સુધારવું, પછી ઓલિમ્પિયાડમાં પાર્ટિસિપેટ કરું. બિલકુલ. તો આપને એવું હંમેશા આપ આગળ વધી જાઓ ભગવાનની કૃપાથી, અને આપ આગળ જઈને એવું તો યાદ રાખશો કે મને સુરતથી પ્લેટફોર્મ મળ્યું હતું. હા, એ તો. બિલકુલ. તો નિર્મલ સર, હું આપને પૂછીશ કે આપને અંતિમ સવાલે પૂછીશ કે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ વસ્તુમાં રસ હોય અને જો તેને યોગ્ય ગાઈડન્સ ન મળે તો તેના માટે તે શું કરી શકે? ઓનલાઈન જોઈ શકે કે પછી તેમણે સરકારની મદદ લેવી જોઈએ? આપ શું કહેશો? યોગ્ય ગાઈડન્સ ન મળે એટલે એમને ગાઈડન્સ જોઈતો હોય તો પહેલાં એમણે જોવું જોઈએ કે અત્યારે સુરતમાં, કે માની લો સુરતનો એક્ઝામ્પલ તરીકે સુરતનો કોઈ પ્લેયર છે, તો સુરતમાં એમણે શું ચાલી રહ્યું છે, એમને ફિલ્ડમાં જવું જોઈએ, એમણે ટુર્નામેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. ત્યાં બધા કોચિસ નોર્મલી હોય છે, પેરેન્ટ્સ હોય છે, તો જે સારા પ્લેયરો સારું રમતા હોય એમના પેરેન્ટ્સો પાસેથી બી ગાઈડન્સ લેવું જોઈએ કે કેવી રીતે પ્રેક્ટિસ કરે છે, કેવી રીતે મહેનત કરે છે ઘરે, કેટલા હાવર્સ જોઈએ છે, કેવું ડેડિકેશન જોઈએ છે. મેઇન તો ઇન્ટરેસ્ટ લેવલ છોકરાનું એવી રીતનું હશે તો 100% એ લેવલ સુધી અચીવ કરી જ લેશે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. જી હા, આપ અમારી સાથે જોડાયા, આપનો સમય આપીને. આપે જેમ વાત કરી કે દિવસમાં 6-7 કલાક તો ચેસને આપવા પડતા હોય છે, તેમાંથી થોડો ટાઈમ અમને આપ્યો અને અમારા દર્શક મિત્રોને ચેસ બાબતે અવેર કર્યા. આપણે વાત કરી કે આપે નાની ઉંમરથી જ આમાં ઘણો ઇન્ટરેસ્ટ કેળવ્યો છે, આપનો ડ્રીમ પણ બહુ મોટા મોટા છે, તો આપ જરૂરથી આગળ વધશો. અને આપ અમારી સાથે જોડાયા, નિર્મલ સર આપ પણ અમારી સાથે જોડાયા, તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. એક લાઈન હું જરીક. જી બિલકુલ. સુરતના પ્લેયરો માટે એકચ્યુઅલી જે જોય સરની વાત કરવામાં આવી તો ઘણો બધો એમનો સપોર્ટ છે, એટલે અમારે કોચિંગ લેવલ પર પણ જો અમારે કોઈ ગાઈડન્સ જોઈતું હોય તો એમની પાસેથી અમને હજુ પણ મળી જાય છે, અને એ કોઈ પણ ચાર્જીસ વગર, એ એકચ્યુઅલી અમારા પણ એ શરત થાય, એટલે હું એમનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. સર ને સર બી હમણાં મને ખૂબ પ્રિપેરેશન કરા કે તું 13 નેશનલ ચેમ્પિયન બની શકું. બિલકુલ, ચોક્કસ બનશો, અમને બધાને ખૂબ વિશ્વાસ છે. તો નિર્મલ સર.